શું તમારું બાળક વાંચ્યા પછી ભૂલી જાય છે? તો અપનાવી લો આ ટિપ્સ. મિત્રો, શું તમારે પણ એવું થાય છે કે બાળકને ગમે તેટલું યાદ રાખવાનું કહીએ તો પણ બાળકને યાદ રહેતું નથી અને બધું જ ભૂલી જાય છે? તો આજે હું થોડી એવી ટિપ્સ લઈને આવી છું જેનો અમલ કરવાથી બાળકને બધું ધીમે ધીમે યાદ રહેવા લાગશે. તો ચાલો જાણીએ એ ટિપ્સ વિશે. ગોખશો નહીં. ઘણીવાર બાળકો ભણતી વખતે કોઈ વિષયને સમજવાને બદલે તેઓ ગોખવાનું શરૂ કરે છે. આવું કરવું દરેક બાળક માટે બિલકુલ યોગ્ય નથી. ઘણા બાળકો ગોખીને સારા માર્ક્સ લાવે છે, પરંતુ જરૂરી નથી કે આ ટ્રીક દરેક બાળક માટે સરખી કામ કરે. આ જ કારણ છે કે ભણતી વખતે તમામ વિષયોને ગોખવાની જગ્યાએ સમજવાની સલાહ આપવામાં આવે છે. માતા પિતા તરીકે તમારે તમારા બાળકને કંઈ પણ યાદ કરાવતા પહેલાં સારી રીતે શીખવવું જોઈએ. જેમ કે વસ્તુઓને તમારા જીવન સાથે જોડીને શીખવો. ઇતિહાસ જેવા વિષયમાં તારીખો વધારે યાદ રાખવાની હોય છે. આવા વિષયો બાળકોને જીવનના સંબંધને જોડીને શીખવવા જોઈએ. મહત્વપૂર્ણ તારીખને તેમના જન્મદિવસની તારીખ સાથે જોડીને યાદ કરાવો. આ રીતે યાદ રાખવાથી બાળકો ઇતિહાસની કોઈ પણ તારીખ ભૂલશે નહીં. ગીતો અને કવિતાઓ બનાવીને યાદ કરાવો. અંગ્રેજી અને હિન્દી જેવા વિષયો ભણતી વખતે કવિતાઓ યાદ રાખવાની હોય છે. કવિતાને જબરદસ્તી યાદ કરાવવાને બદલે કવિતાને ગીતની જેમ ગાઈને યાદ રાખવું વધુ સહેલું છે, અને આ રીતે યાદ કરેલી કવિતા કોઈ દિવસ ભૂલાતી નથી. બીજી તરફ વિજ્ઞાન જેવા વિષયમાં ટેબલ જેવી ઘણી બાબતો યાદ રાખવાની હોય છે. આને યાદ રાખવાની શ્રેષ્ઠ રીત એ છે કે ટેબલના પ્રથમ અક્ષરોમાંથી ગીત બનાવો. તમને ગૂગલ પર ટેબલના ઘણા ગીતો મળશે. કોઈ પણ ટેબલને આ રીતે લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. ફરી યાદ કરાવવું પણ જરૂરી છે. બાળકો ઘણીવાર એક પાઠ શીખી ગયા પછી તેને ફરી વાંચતા નથી. આ કારણ છે કે જ્યારે તે પેપરમાં જવાબ લખતી વખતે અડધાથી વધુ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં તમે જે પણ વાંચો તે ફરી યાદ કરાવતા રહો એ જરૂરી છે. વારંવાર ટેસ્ટ કે વાંચવાથી કોઈ પણ વિષય લાંબા સમય સુધી યાદ રહે છે. ભૂલી જવાની સમસ્યાથી બચવા માટે અહીંયા જણાવેલી ટિપ્સની મદદ લઈ શકાય છે. બાળકને વાંચવાની મજા આવશે અને વધુ નંબર આવવાની શક્યતાઓ પણ વધી જશે.